નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તુષાર જોશી જોશી ઓનલાઈન સ્ટડી હબમાં આ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં આપ સૌનું ગરમા ગરમ હાર્દિક સ્વાગત કરું છું જેમ તમે આ જોઈ રહ્યા છો હા બેનરની અંદર બેકગ્રાઉન્ડમાં જેમ જોઈ રહ્યા છો કે આજે આપણે જોવાનો છે ધોરણ દસનો ચોથા પ્રકરણનો દ્વિઘાંત સમીકરણ કે જે છે તેનો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ જે છે એનો ચોથો ક્વેશ્ચન જોવાનો છે આની પહેલાંના ઘણા બધા ક્વેશ્ચન્સ મેં સમજાવેલા છે મારી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા ક્વેશ્ચન્સ મૂકેલા છે તમે જોઈ શકો છો જો તમે પહેલાંના ક્વેશ્ચન નથી જોયા તો તમે તે ઘણા બધા લેક્ચર્સ મૂકેલા છે તમે જોઈ શકો છો પરંતુ આજે આપણે પર્ટિક્યુલર ચોથા ક્વેશ્ચન કરવાની છે કારણ કે આ ક્વેશ્ચન છે એ જ રિલેટેડ ક્વેશ્ચન એટલે કે ઉંમર સંબંધિત દાખલાઓ પરીક્ષાઓમાં બહુ પૂછાતા હોય છે ધોરણ દસના ના અંતર્ગત તમે જુઓ કે ધોરણ દસ પછી જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઇન્ડિયા દ્વારા જે લેવાતી હોય છે તો એની અંદર જે સૌથી વધારે પૂછાતા પ્રશ્નો જો ગણિતના હોય છે તો તે છે ઉંમર સંબંધિત દાખલાઓ તો એવો જ આજે આપણે ક્વેશ્ચન જોવાનો છે ધોરણ દસ માટે પણ ખૂબ 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 જ મહત્ત્વનો કહી શકાય એવો ક્વેશ્ચન છે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચોથો ક્વેશ્ચન્ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનો પરંતુ એ પહેલાં માત્ર હું તમને જણાવી દેવા માંગુ છું કે જો હજી તમે લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરેલી પ્લે સ્ટોર ઉપર જોશ એજ્યુકેશન તમે સર્ચ કરો અને તમે અમારા સુધી જોડાઈ શકો છો કારણ કે હવે અમે ઓનલાઈન એપ્લિકેશન થ્રુ માર્કેટમાં અત્યારે અમે છીએ તો આ જે પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ જે તમે અહીંયા જોઈ શકો છો બે હજાર વીસ એકવીસનો અને સંપૂર્ણ અભ્યાસક્રમ આવી રીતે બે અભ્યાસક્રમ મૂકવામાં આવ્યા છે કે એક ખૂબ જ સરસ અભ્યાસક્રમ મૂકવાની કોશિશ કરવામાં આવી છે કે એવું નહીં કે બ્લેક બોર્ડ વ્હાઈટ બોર્ડ ગ્રીન બોર્ડ ઉપર એવી રીતે નહીં એક સરસ એનિમેટેડ વિડીયોઝ દ્વારા સરસ બેકગ્રાઉન્ડ વગેરે પીપીટી બનાવીને એક સરસ કોર્સ તમને આપવાની કોશિશ કરી છે તો તમે જરૂરથી મારી સાથે જોડાશો વિદ્યાર્થીનો ખૂબ જ સારો પ્રતિસાદ અત્યારે જે મળી રહ્યો છે એમાં તમે પણ એ પ્રતિસાદમાં વધારો કરો એવી આશા સાથે માત્ર તમને જણાવી રહ્યો છું કે આ પ્રકારના સિલેબસ બંને મૂકવામાં આવ્યા છે તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્ટોરમાં જઈને આ બંને કોર્સ જોઈ શકો આ ઉપરાંત એમસીક્યુ બેઝ જે હવે સરકારશ્રીએ પણ જાહેર કરેલું છે કે જે ધોરણ દસનો પહેલાં જે વીસ ટકાનો કો બેઝ હતો બરાબર જે એમ સિક્યુ પહેલાં કેટલા આપવામાં આવતા હતા ટ્વેન્ટી પર્સન્ટેજ હતા બરાબર તો એ જે વીસ ટકા છે તો જુઓ વીસ ટકા જે હતા બરાબર તો એ એમ સીક્યુ હવે થઈ ગયા છે ત્રીસ ટકા તો એમ સીક્યુનું જે ભારણ છે વેટેજ છે તે સતત વધી રહ્યું છે અને એવું પ્રોબેબલ છે જો હું ફાઇનલ તો નથી કહેતો પણ એવું થઈ શકે કદાચ કે ફિફ્ટી ફિફ્ટી વેટેજ બંનેનો થઈ જાય એટલે કે જે એંશી માર્કનું ક્વેશ્ચન છે ક્વેશ્ચન પેપર કારણ કે હજી તમે જુઓ શાળા કોલેજો કોઈ ખુલ્લી નથી બરાબર અને એક્ઝામને માત્ર સાડા ચાર મહિનાની વાર છે તો આમાં ચાન્સીસ હજી બદલાવાના ચાન્સીસ છે એમસીક્યુનો વેટેજ વધી શકે ફિફ્ટી ફિફ્ટી થવાના ચાન્સીસ છે જો હું ફાઇનલ નથી કેતો પૂરેપૂરા ચાન્સીસ છે હું જણાવું છું બરાબર તો એ માટેનો જે એક હજારથી પણ વધારે એમસીક્યુ મૂકવામાં આવ્યા છે પણ એના સોલ્યુશન સાથે અને એ તમે જે ટેસ્ટ આપો તો એનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એનું જે એનાલિસિસ થશે તો એમાં તમે અન્ય વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરી શકો અને તમારો જે રેન્ક છે તે તમે જાણી શકો કારણ કે બોર્ડનો રેન્ક તમારો કોઈ પર્ટિક્યુલર ક્લાસીસ પૂરતો નહીં પરંતુ ઓલ ગુજરાત લેવલે નક્કી થવાનો છે તો તો તમે બીજા શહેરના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરીને તમારું સ્થાન ક્યાં છે તે જાણી શકો તો એ માટેનો આખો કોર્સ મૂકવામાં આવ્યો છે એમસીક્યુ બેઝ ટેસ્ટ સિરીઝ આખી મૂકવામાં આવી છે હજારથી પણ વધારે પ્રશ્નો જેમ મેં જણાવ્યા પ્રમાણે તો આ તમે તમારી રીતે જોઈ લેજો આપણે આગળ વધીએ ક્વેશ્ચન તરફ ચોથો ક્વેશ્ચન છે જે આપણે જોવાનો છે કે રહેમાનની આજથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરના વ્યસ્ત અને પાંચ વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો એક તૃતીયાંશ આપવામાં આવ્યો છે અને અત્યારની ઉંમર શોધવાની છે જો બહુ સરળ ક્વેશ્ચન છે પણ આને જો થોડોક તમે મતલબ એવી રીતે સ્વીકારી લેશો કે ઓહો આમાં તો વ્યસ્ત આપેલો છે સરવાળો આપેલો છે શું કરવું તો પ્રશ્ન તમારા માટે અઘરો બની જશે તો ખરેખર કરવાનું છે શું ચાલો ફટાફટ જોઈએ કે જેમ તમે પણ ધારી જ લીધું હશે કે આપણે અહીંયા રહેમાનની એજ છે તે સૌથી પહેલાં એક્સ ધારી લેશું બરાબર તો અહીંયા આપણે સૌથી પહેલાં લખશું કે ધારો કે રહેમાનની હાલની ઉંમર બરાબર હાલની ઉંમર કેટલી વર્ષ વર્ષ ધારી લઈએ છે બરાબર તો હવે જો રહેમાનની આજથી ત્રણ વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય જુઓ ભાઈ તો પ્રથમ શરત પ્રમાણે ત્રણ વર્ષ પહેલાની ઉંમર બરાબર કેટલી થશે પાંચ વર્ષ પછી કેટલી ઉંમર થશે પછીની ઉંમર કેટલી થઈ જશે એક્સ પ્લસ ફાઈ હવે જુઓ છે શું ત્રણ વર્ષ ઉંમરના વ્યસ્ત બરાબર એટલે કે હવે સમીકરણ બનાવવા માટે તો લખી શકાય કે હવે કેટલું કે છેદમાં માઇનસ થ્રી જો એનો વ્યસ્ત લેવાનો કીધું આમાં મેં તમને શીખવાડ્યું કે સમીકરણ કેવી રીતે બનાવાય બરાબર તો જો એકના છેદમાં એક્સ માઇનસ થ્રી અને સરવાળો આપેલો છે ને બરાબર સરવાળો તો આપણે અહીંયા લેશું પ્લસ પાંચ વર્ષ પછીની ઉંમર એટલે કે એકના છેદમાં એક્સ પ્લસ ફાઈવ બરાબર એક્સ વત્તા પાંચ એ કેટલો છે એક તૃતીયાંશ છે હવે જો આ તમારું સમીકરણ બની ગયું ને હવે આ સમીકરણને સાદું રૂપ તમે આપી દો એટલે તમારો જવાબ આવી જાય તો હવે જો થોડુંક કોમ્પ્લિકેટેડ છે થોડુંક સાદું રૂપ આપવું પડશે આવું બધું કરવું પડશે બરાબર તો જો એ માટે શું કરવાનું છે સાદું રૂપ આપો કે એક્સ પ્લસ ફાઈ પ્લસ એક્સ માઇનસ થ્રી અને આ છેદમાં તો બંનેનો ગુણાકાર થઈ જાય બરાબર એક્સ માઇનસ થ્રી એક્સ પ્લસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી અને થોડું છૂટું પાડી દઈએ તો જો અહીંયા લખું છું શું થશે કે એક્સ પ્લસ બરાબર અને એક્સ માઇનસ થ્રી એટલે એક્સ પ્લસ એક્સ એટલે ટુ એક્સ બરાબર એટલે કે ટુ એક્સ અને પાંચમાંથી ત્રણ જાય એટલે કે બે એટલે ટુ એક્સ પ્લસ ના છેદમાં હવે જો ગુણાકાર થશે પહેલાનો પાંચ પંદર બરાબર એટલે કે ફિફ્ટીન ઇઝ ઇકોલ ટુ વન બાય થ્રી હવે જો ગુણાકાર કરી નાખો સામ સામે બરાબર ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકાર તો શું થઈ જશે કે ત્રણ દુ છ એક્સ પ્લસ છ બરાબર એક્સ નો વર્ગ પ્લસ પાંચ એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે બે એક્સ બરાબર પ્લસ બે એક્સ માઇનસ પંદર અને હજી તમે થોડું સાદુ રૂપ આપો તો ફાઇનલી તમારી પાસે શું વધશે કે એક્સનો વર્ગ અને જો આ બે એક્સ છ આવશે આ બાજુ એટલે માઇનસ આવશે પ્લસ માઇનસ માઇનસ બરાબર એટલે ટુ એક્સ માઇનસ સિક્સ એક્સ એટલે માઇનસ અને છ આવશે આ બાજુ એટલે થઈ જશે જાય પંદર ને છ એકવીસ એટલે કે માઇનસ એકવીસ બરાબર ઝીરો બરાબર સમજાઈ ગયું છે કેવી રીતે આવ્યું હવે જો એકવીસ ના એવા ભાગ પાડો કે બાદ બાકી કરવાથી ચાર આવે બરાબર તો કેટલા થશે સાત તેરી એકવીસ બરાબર સાતમાં ત્રણ જાય તો ચાર તો આપણે આના ભાગ કેવી રીતે પાડશું કે એક્સ स्क्वायर माइनस 7x प्लस 4x - 21 = 0 કેવી રીતે આયું બરાબર આ માઈનસ કેમ લીધા કારણ કે આપણે અહીંયા 4 માઈનસ જોઈએ જો હું 7x પ્લસ લેત કદાચ તો પછી આ પ્રોબ્લેમ થાત ને 7 માંથી 4 જાય બરાબર તો 3 રહેતે પ્લસ વધેત ને બરાબર સોરી અહીંયા આવશે 3x અહીંયા આવશે 3x 7 * 3 = 21

જેમ તમને બધાને ખબર છે અને એક્સ માઇનસ સેવન ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર તો આ પ્રમાણે જોઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી થાય ને એક્સ એટલે શું છે હાલની ઉંમર ઉમર કોઈ દિવસ માઇનસમાં હોય ન હોય બરાબર એટલે આપણે લખવાનું કે એક્સ ઇઝ ટુ માઇનસ થ્રી વર્ષ શક્ય નથી બરાબર માઇનસમાં ન હોય તો માઇનસ ત્રણ વર્ષ શક્ય ન હોવાથી શું થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ સેવન કે ભાઈ તેની અત્યારની ઉંમર શોધવાની છે કેટલી થશે સાત વર્ષ થાશે બરાબર હવે જો તાળો મેળવવાનો છે વેરિફિકેશન એક્ઝામમાં પણ કામમાં આવશે બોર્ડની એક્ઝામ હોય કે પછી કોઈ પણ કોમ્પિટિટિવ હોય કેવી રીતે જુઓ કે આ સાત વર્ષ છે બરાબર હાલની હવે જો શું થશે આથી ત્રણ વર્ષ પહેલાં અત્યારે સાત હોય ત્રણ વર્ષ પહેલાં કેટલા હોય ચાર હોય બરાબર અને એનો વ્યસ્ત એટલે જો હું અહીંયા લખું છું એક ચતુર્થ બરાબર પ્લસ પાંચ વર્ષ પછી અત્યારે સાત હોય તો પાંચ વર્ષ પછી કેટલા હોય બાર હોય બરાબર એટલે હું અહીંયા લખું છું એક બાર અંશ બરાબર તો એનો સરવાળો કેટલો થવો જોઈએ વન બાય થ્રી ચાલો ચેક કરી લઈએ તો બાર ને ચાર અને બાર ચોક અડતાલીસ બાર ને ચાર કેટલા થાય સોળ સોળ ના છેદ અડતાલીસ એટલે સોળ તેરી ને અડતાલીસ એટલે કેટલા થઈ ગયા વન બાય થ્રી હજી અહીં નીચે લખું છું દેખાય તો વન બાય થ્રી બરાબર તાળો મળી ગયો વેરિફિકેશન થઈ ગયું બરાબર તો આ આ વસ્તુ શીખવાની છે તમારે એવું નથી કે કોઈ ખાલી ગોખી લીધું કોઈ કે શીખવાડી દીધું કે એવું કે જોઈ લીધું કે આવી રીતે એક્સ ધારી લો કોઈ સમીકરણ તમે ગોખી લીધા ગોખણપટ્ટી કરવાથી મેળ નહીં આવે બરાબર હું તમને પહેલેથી કહેતો હોઉં છું કે તમે લોજિક ડેવલપ કરો અને આવી રીતે તમે આન્સર મેળો અને આન્સર મળી ગયા પછી પણ તમે વેરીફાય કરો એક્ઝામિનર વેરીફાઈ કરે બોર્ડમાં એ પહેલાં જ તમે વેરીફાઈ કરી નાખો ને ત્યારથી કન્ફર્મ થઈ જાય ફાઇનલ થઈ જાય કે તમારો અડધો માર્ક પણ કપાવવાનો નથી તો આવી જ રીતે તમારો કોઈ એક અડધો માર્ક પણ ન કાપી શકે એવી ટ્રેનિંગ અત્યારે જે હું મારો જે લાઈવ કોર્સ મેં જે રેકોર્ડેડ કોર્સ મૂકેલો છે એમાં પૂરી કોશિશ કરવામાં આવી છે મારા દ્વારા કે તમને કોઈ અડધો માર્ક પણ ન કાપી શકે અને વિદ્યાર્થીનો જે તમારો એટલો સરસ પ્રતિસાદ મળ્યો છે તો હવે એના માટે હવે આગળ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ આ એક વખત ફરીથી માહિતી મેં તમને અહીંયા આપેલી છે બરાબર આ જે કોર્સ છે જે જો તમે ન જોયા હોય ન સબસ્ક્રાઈબ કર્યા હોય ના જો તમે મેમ્બર નો બન્યા હોય તો તમે જોઈ શકો છો અને જે મેં વાત કરી કે આ જે તમારો રિસ્પોન્સ મળ્યો તો એના પરથી અમે હવે આગળ શરૂ કરવા જઈ રહ્યા છીએ ફાસ્ટ ટ્રેક બેચ છે જો ભાઈ લાઈવ ફાસ્ટ ટ્રેક બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે એવું નહીં કે માત્ર રેકોર્ડેડ કોર્સ હતે વિદ્યાર્થીઓની ઘણી ડિમાન્ડ હતી અને ખાસ કરીને ડિમાન્ડ હતી સર ત્રણેય વિષય આપો ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશ સર ત્રણેય વિષય આપો એપ્લિકેશન બેઝ હોય તો વધારે સારું અને સર લાઈવ આપો તો એ ડિમાન્ડ અમે ફૂલફિલ કરવા જઈ રહ્યા છીએ કે એક્ઝામને અત્યારે જ્યારે માત્ર સાડા ચાર મહિના જેટલો સમય બાકી છે બહુ શોર્ટ ડ્યુરેશન છે ને જો બે હજાર વીસનું વર્ષ અત્યારે તમે જો વાત કરી રહ્યા હો તો આ જે આખું વર્ષ ગયું છે કોરોનામાં તો વિદ્યાર્થીઓ ખૂબ મુશ્કેલીમાંથી પસાર થયા છે હું જાણું છું શિક્ષક તરીકે આ વસ્તુ હું સમજી શકું છું કે જે અત્યારે સ્કૂલ બંધ છે કેવી રીતે બધું ચાલ્યું છે ઓનલાઈન એજ્યુકેશન આ ઓફલાઈન બરાબર જે રીતે વિદ્યાર્થીની મહેનત છે ટીચર અને વિદ્યાર્થી વચ્ચે જે બોન્ડિંગ નથી થયું કોર્સથી જે અલગ થઈ ગયા છે ખૂબ મુશ્કેલીમાંથી તમે અત્યારે પસાર થયા છો પરંતુ મારી ગેરંટી છે કે તમે જે મૂંઝવણ છે તમારી કે બોર્ડમાં શું થશે ગણિત જેવો અઘરો વિષય છે વિજ્ઞાન ઇંગ્લિશ જેવા અઘરા વિષયો તમારામાંથી મારા ઘણા મિત્રો જે સાયન્સ લેવા માગે છે આગળ બરાબર બિલકુલ ચિંતા ન કરો અને એવા વિદ્યાર્થીઓ પણ બિલકુલ ચિંતા ન કરે કે જેનો ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ આ વિષયો ખૂબ નબળા રહી ગયા છે અને જેને પાસ નથી થઈ શકે એટલે કે એને ફેલ થવાની જેને બીક લાગે છે તો એવા લોકો માટે અમે અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ લાઈવ ફાસ્ટ ટ્રેક બેચ જો ભાઈ ફાસ્ટ ટ્રેક બેચ છે જણાવી દો કેમ કે માત્ર સાડા ચાર મહિના છે તો પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટડી કરાવવામાં આવશે બરાબર એવું તો ન થઈ શકે કે એક એક વસ્તુની પાછળ ઘણો બધો સમય આપવામાં આવે કારણ કે હવે મારે વિદ્યાર્થીને એવી મારી કોશિશ રહેશે કે મારો જે કોઈ પણ વિદ્યાર્થી હોય એ એટલીસ્ટ ફેલ તો ન થવો જોઈએ બરાબર ફેલના રિઝલ્ટમાં એનું નામ હું નહીં આવવા દઉં અને જે મારા વિદ્યાર્થીઓ છે જે જેનું કેલિબર ખરેખર ખૂબ જ સારું છે નાઇન્ટી પ્લસ પણ એને જે નાની મોટી મુશ્કેલીઓ છે મૂંઝવણ છે એ બધી દૂર અમે કરાવશું બરાબર ખૂબ જ સારી એક્સપિરિયન્સ ટીમ લઈને હું આવી રહ્યો છું મેથ્સ હું પોતે જ લેવાનો છું બિલકુલ ચિંતા ન કરો તમારી જે અપેક્ષાઓ છે ખૂબ મજા કરતાં કરતાં ભણશું બરાબર ને હંમેશા હું કહેતો હોઉં છું લર્ન વિથ ફન તો એ જ પોલિસી અહીંયા રહેશે હું પોતે જ મેથ્સ લેવાનો છું અને ખાસ મારા બંને ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બંનેના વિદ્યાર્થીઓ માટે આ છે અલગ અલગ સેપરેટ બેચ ચલાવવામાં આવશે એ પણ હું ક્લિયર કરી દઉં છું બિલકુલ ચિંતા ન કરો બરાબર કે ઇંગ્લિશ મીડિયમની અલગ સેપરેટ બેચ ગુજરાતી મીડિયમની અલગ સેપરેટ બેચ અને ખૂબ જ અનુકૂળ સમયે લેવામાં આવશે અને વધારે એની જો માહિતી જોઈતી હોય અત્યારે હું કોઈ જ વસ્તુ જે ડિસ્ક્લોઝ કરવાનો નથી એ માટે તમે જોતા રહો મારા આગળના બધા વિડીયોઝ જોશ એપ્લિકેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે જો હજી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ ના કરી હોય તો ઇન્સ્ટોલ કરો એના વિશે થોડીક આગળની વધારે માહિતી તમને એપ્લિકેશનમાંથી પણ મળી શકે થોડું ઘણું સરપ્રાઇઝ રાખ્યું છે હા આગળના વિડીયોઝ જોતા રહો તમે અને જે બેચ શરૂ થવાની છે એ માટેની જો વધારે માહિતી તમારે ખરેખર જોઈતી હોય જો તમે ઉત્સુક હો તો આ જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરીને વધારે માહિતી પૂછી શકો છો બરાબર તો આગળની માહિતી શું છે ક્યારે શરૂ થશે કેવી રીતે સિલેબસ હશે કેવી રીતે લેક્ચર ટાઈમિંગ આ તે બધું ખૂબ જ ઝડપથી હું ડિસ્કલોઝ કરીશ પરંતુ એ માટે જોડાયેલા રહો અમારી સાથે જોશ એજ્યુકેશન જોશીસ ઓનલાઈન સ્ટડી હબ તો બેચની વિશેષતા હું તમને જણાવી દઉં કે એવું નથી કે ખાલી સામાન્ય કોઈ પણ ટીચર મૂકી દીધું જેમ મેં કીધું મેથ્સ હું પોતે જ લેવાનું છું બરાબર અને જે બાકીની જે ફેકલ્ટી છે તે હાઇલી એક્સપિરિયન્સ ફેકલ્ટી મૂકવામાં આવી છે થોડાક જ સમયમાં તમારી સામે નામ પણ ડિસ્કલોઝ કરવામાં આવશે ફેકલ્ટીના તો એ માટે મેં કીધું એમ જોડાયેલા રહું અમારી સાથે અને પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટડી જે મેં તમને કીધું પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટડી ચાલવાનું છે બરાબર કે એક મિનિટ પણ તમારી વેસ્ટ ન થાય કારણ કે સમય ખૂબ કિંમતી છે સમયથી કિંમતી દુનિયામાં કાંઈ છે જ નહીં બરાબર અને જે મિશન છે મારું નાઇન્ટી પ્લસ કે મારા જે અમુક એક્સપેક્ટેડ સ્ટુડન્ટ છે બરાબર જે જેનું કેલેબર સેવન્ટી ફાઈવ સેવન્ટી પર્સન્ટેજ સુધીનું છે તો એને હું બૂસ્ટ કરીને બરાબર એને હું જોશપૂર્વક એક જુસ્સો એક ધક્કો આપીને હું લઈ જવાનો છું નાઇન્ટી પ્લસ કારણ કે મારે નાઇન્ટી પ્લસ જોઈએ જોઈએ એક માર્ક નીચે મારે ન ખબર એટી નાઇન હું નહીં ચલાવેલું તો જે સ્ટુડન્ટ ખરેખર અત્યારે જે મૂંઝવણ અનુભવી રહ્યા છે સિત્તેર એંશી આસપાસ રહે છે ને જે ખરેખર નાઇન્ટી પ્લસ જવા માગે છે તો એ લોકો માટે ખરેખર આ બેચ એક સરસ બેચ બનવા જઈ રહેવાની છે અને વધારે માહિતી માટે જેમ મેં કીધું એમ આજે જ ડાઉનલોડ કરો જોશ એજ્યુકેશન પ્લે સ્ટોર પરથી અને જોડાઓ અમારી સાથે વધારે માહિતી માટે હજુ પણ જોતા રહો અમારા નેક્સ્ટ વિડીયો થેન્ક યુ